હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીની બીજી સાધારણ સભા યોજાઈ. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ પટેલવાડી ખાતે પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળની બીજી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને હિસાબોનું વાંચન પણ કર્યું હતું. તો સભામાં કામોનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો 400 સભાસદો ધરાવતી આ મંડળીમાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે ખેડૂતોને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા. તો મંડળીના ચેરમેન જીતેન્દ્રકુમાર ચીમનભાઈ પટેલ, વાઇસ ચેરમેન કલ્પેશભાઈ જયંતિલાલ પટેલ, મંડળીના મેનેજર મનન મુકેશભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ સહિત મંડળીના અન્ય હોદ્દેદારો, ખેડૂતો સહિત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલરાવલ, જેડેસટીવી, પ્રાંતિજ. ખેડૂતોને તમારી મંડળી શું સુવિધાઓ આપે છે? ખેડૂતો અમારી જો પહેલાં તો 400 સભાસદોથી આપણે મંડળી ચાલુ કરી હતી. ગઈ સાલ આજે બીજી સાધારણ સભા છે, જેમાં 250 ખેડૂત એવરેજ આપણા તોથી સંસ્થામાંથી દવા, ખાતર, બિયારણ એ પ્રકારની વસ્તુઓ લઈ જાય છે. અમે વ્યાજબી ભાવો બધું આપીએ છીએ એમને. અને ખેડૂતોને અમારા સરકારની સ્કીમ છે એ પ્રમાણે 2000 રૂપિયા ખેડૂત પોતાના શેર ના લખો 2000 સરકાર સોમાં આપે છે. 4000 રૂપિયા અમે એમને શેર સર્ટિફિકેટ આપીએ છીએ. વડ સાખર જે નફો થાય એ ખેડૂતોમાં અમે વહેંચણી કરવા જઈએ છીએ. અને ભવિષ્યનો સર ભારત સરકારનો જે પ્રોજેક્ટ છે એફપીઓ ચલાવવાનો, એમાં અમે મહત્તમમાં મહત્તમ ખેડૂતોનો લાભ થાય એવું દવા, ખાતર, બિયારણનો સપોર્ટ કરીએ છીએ. એ ટાઈપનું ખેડૂતોને ફાયદો થાય એવો મેઇન ઉદ્દેશ છે અમારો. આ વખત કેટલો નફો થયો અને ખેડૂતોને કેટલા આપ્યા? આપવામાં 6.25 લાખ રૂપિયા ખેડૂત ટોટલ નફો થયો મંડળી લેવલનો. બરાબર, ખેડૂતોને સાથે ડિવિડન્ડ વેચવાની ગણતરી છે અમારી. પહેલું વર્ષ એટલે